ધોરણ 11 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ, એમાં ગણિતનું પેપર વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું હશે 2023-24ની અંદર? 80 માર્ક્સની આ જે માળખું છે એ કેવું પૂછાશે એ આપણે જોવાના છે. તો સૌ પ્રથમ આપણને 16 MCQ પૂછાશે. MCQ નહીં પણ હેતુલક્ષી, એમાં MCQ ખરા ખોટા ખાલી જગ્યા બધું જ આવી જાય. 11 આપણને 2 માર્ક્સવાળા પ્રશ્નો એટલે 11 × 2 = 22, 9 આપણને 3 માર્ક્સવાળા પ્રશ્નો એટલે 9 × 3 = 27, અને 3 પ્રશ્નો આપણે 5 માર્ક્સવાળા એટલે 3×5 = 15, એમાં 80 માર્ક્સ રહેશે. કયા કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનું તે જો, યુનિટ 1માંથી 20 માર્ક્સ, એમાં 3 ચેપ્ટર કયા કયા તો એ ફરીથી આપણે જોઈ લે. જો પહેલું છે ગણ, બીજું છે સંબંધ અને વિધેય, અને ત્રીજું છે ત્રિકોણમિતિ. એટલે આ 3 ચેપ્ટરમાંથી આપણને 20 માર્ક્સનું. યુનિટ નંબર 2માંથી 26 માર્ક્સનું, એમાં 4 થી લઈને આજ સુધીના 5 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર સંકર સંખ્યાઓ 5 માર્ક્સ, સુરેખ અસમતાઓ 4 માર્ક્સ, ક્રમચય અને સંચય 6 માર્ક્સ, દ્વિપદી વિતરણ 7 માર્ક્સ, શ્રેણી અને શ્રેઢી 6 માર્ક્સ. ત્રીજો યુનિટ છે 15 માર્ક્સનો છે, એમાં 3 જ ચેપ્ટર છે, રેખા 7, સાંકવો 6 અને ત્રિપરિમાણીય ભૂમિતિ એમાં 2 માર્ક. ચોથો યુનિટ એમાં એક જ છે ખાલી લક્ષ અને વિકલન, એમાંથી 9 માર્ક્સનું છે. અને યુનિટ નંબર 5 એમાંથી 10 માર્ક્સનું, એમાં 2 ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના, એટલે 80 માર્ક્સની આ બ્લુપ્રિન્ટ રહેશે. ચલો જોઈએ શું પૂછાવાનું ને કયું માળખું છે. તો 1 થી 16ની અંદર આપણને ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, તફાવત, ટૂંકી ગણતરી, એક વાક્યમાં જવાબ, એ બધું પૂછાઈ શકે. બીની અંદર આપણને ટૂંક જવાબી પ્રશ્નો 11 પ્રશ્નો, એના 2 માર્ક્સ એટલે 22. ત્યારબાદ સીની અંદર આપણને 9 પ્રશ્નો, 1 ના 3 હોય એટલે 27. અને ડીની અંદર આપણને 3 પ્રશ્નો, 5 × 1 એની અંદર 15. પણ ખાસ ધ્યાન રાખવા જેવું અહીંયા છે કે 2 પ્રશ્નો એવા છે જેની અંદર આપણે આંતરિક વિકલ્પ આપશે બીમાં, 2 પ્રશ્નો એવા છે જેમાં આંતરિક વિકલ્પ આપશે સીમાં, અને જે ડી છે એની અંદર 1 પ્રશ્ન એવો છે જેની અંદર આપણે આંતરિક વિકલ્પ આપવામાં આવશે. જોઈએ હવે આ ખૂબ જ અગત્યનું છે એટલે આ સમજવાનો પ્રયત્ન કરજો. આ જે બ્લુપ્રિન્ટ છે 2023-24ની વિજ્ઞાન પ્રવાહની, એટલે કયા ચેપ્ટર્સમાંથી શું પૂછાવાનું એ ખાસ ધ્યાન આપજો. તો પહેલું ચેપ્ટરની વાત કરીએ, એમાં પહેલું ચેપ્ટર એટલે ગણ છે. આપણે 16 હેતુલક્ષી પૂછવાને જોઈ લે. તો પહેલાં જે આપણને સંબંધ અને વિધેય એમાંથી 1 હેતુલક્ષી, સંકર સંખ્યાઓ એમાંથી 1, શ્રેણી અને શ્રેઢીમાંથી 1, અને સંભાવના આવેલી, ટોટલ 4 થયા. પાંચમું આપણને ત્રિકોણમિતિમાંથી, છઠ્ઠો આપણને ગણમાંથી, સાતમું પણ ગણમાંથી છે, આઠમું આપણને જોઈએ અહીંયા સુરેખ અસમતાઓ, નવમું ક્રમચયમાંથી છે, દસમું આપણને રેખામાંથી છે, 11 લક્ષ અને વિકલનમાંથી છે, 12 આંકડાશાસ્ત્રમાંથી છે, 13 સંભાવનામાંથી છે, 14 સંકર સંખ્યાઓમાંથી છે, પાછું 15 રેખાઓમાંથી છે, અને સાંકળોમાંથી 16. એટલે ટોટલ 16 આપણને હેતુલક્ષી ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈ લીધા. હવે 2 માર્ક્સવાળા આપણને પ્રશ્નો પૂછાવાના છે એ જોઈ લે. એટલે કે 11 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ, તો આપણને ગણમાંથી 1 છે, ગણમાંથી 2 છે એટલે ગણમાંથી 2, સંબંધ અને વિધેયમાંથી 2 પણ લખવાનો 1 જ, ત્રિકોણમિતિમાંથી 1 એટલે 3 4 થયા. ત્યાર પછી આપણે જોઈએ આગળ, દ્વિપદી પ્રમેયમાંથી 5 એટલે 6 સાંકવો, 7 ત્રિપ્રણીયમાંથી છે, 8 આંકડાશાસ્ત્રમાંથી છે, ત્યાર પછી 9 શ્રેણી અને શ્રેઢીમાંથી છે, સંભાવનામાંથી પણ 1 અહીંયા છે એટલે 10 થયા. અમારી સંભાવનામાં 8માં પૂછાશે, અને ક્રમચય અને સંચયમાંથી છે એટલે ટોટલ 11. કઈ કઈ જગ્યાએ 8 છે એ ફરીથી એકવાર જોઈ લે. જ્યાં 2 માર્ક્સવાળા છે 8 ક્યાં છે, જોઈએ અહીંયા 8 છે બરાબર. ત્યાર પછી 2 માર્ક્સવાળો બીજો 8 ક્યાં છે, તો 2 માર્ક્સવાળો બીજો 1 8 અહીંયા સંભાવના છે એટલે 2 જગ્યાએ આપણને 8 આપવામાં આવશે. 3 માર્ક્સવાળા પ્રશ્નો, 3 માર્ક્સવાળા આપણને 8 પ્રશ્નો, એના 24 માર્ક્સ છે. તો 3 માર્ક્સ 1 પ્રશ્ન છે અહીંયા સાંકવો, એમાં 8 આપવામાં આવશે. 3 માર્ક્સવાળો 1 છે આંકડાશાસ્ત્ર, એમાં પણ 8 આપવામાં આવશે. આ 2 પ્રશ્નો એવા છે જેમાં આપણને બબ્બે પ્રશ્નો પૂછાશે, 1 1 લખવાનો. હવે વાત કરીએ આગળ, ક્રમચયમાંથી 1 એટલે 3 થયા, દ્વિપદી પ્રમેયમાંથી 1 એટલે 4 થયા, શ્રેણી અને શ્રેણીમાંથી એટલે 5 થયા. ત્યાર પછી સંકર સંખ્યાઓ 6, સુરેખ અસમતાઓ 7, અને લક્ષ અને વિકલન એટલે 8.
એટલે ટોટલ 8 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી એ લખવું હોય તો લખી લેજો, આજે બોલી લીધા એ. હવે 5 માર્ક્સના પ્રશ્નો, 5 માર્ક્સના પ્રશ્નો અહીં તમે પહેલો જોઈ શકો, એટલે ત્રિકોણમિતીય વિધેયમાંથી છે. ત્યાર પછી 5 માર્ક્સનો પ્રશ્ન લક્ષ અને વિકલનમાંથી છે. અને ત્યાર પછીનો 5 માર્ક્સનો પ્રશ્ન રેખાઓમાંથી છે. એમાં 2 પૂછાશે, તમારે 1 લખવાનો રહેશે. હવે આપણે આગળ જોઈએ, જેનું માર્કું જોઈ લીધું, હવે નમૂનાનું પ્રશ્નપત્ર કેવું હશે. પહેલાં 16 પહેલાં જે પૂછાવાળા એમાં તમે જોઈ શકો કે પહેલી 2 આપણને ખાલી જગ્યા, 1 ખરું ખોટું છે, બીજું ખાલી જગ્યા છે, ત્રીજું ખાલી જગ્યા છે, ચોથું આપણને 1 વાક્યમાં જવાબ જેવું છે, 5 6 એ આપણને વિકલ્પો છે, 7મું આપણને રેખા પર દર્શાવવાનું કીધું છે, 8મું કિંમત શોધો છે, 9મું ખાલી જગ્યા છે, 10મું આપણને 1 વાક્ય જેવું છે, 11મી 1 વાક્ય, 12 પણ એવું જ છે અને 13 પણ એવું જ છે, 14 15 અને 16 એમાં જોડકા પૂછાશે. એટલે ખાસ આ રીતના જોઈ લેજો. વિભાગ બીની અંદર, વિભાગ બીની અંદર આપણે આગળ જોઈએ પ્રમાણે આપણને અથવા મળશે 2. એમાં 19 નંબરનો પ્રશ્ન અથવામાં છે અને 27 નંબરનો પ્રશ્ન પણ અથવામાં છે. વિભાગ સીની અંદર આપણે જોઈએ તો વિભાગ સીની અંદર આપણને 2 અથવામાં પૂછવામાં છે. 2 અથવા કયા કયા? તો આપણને 34 નંબરનો પ્રશ્ન અને 36 નંબરનો પ્રશ્ન આપણને અથવામાં પૂછવામાં આવશે. ડીની અંદર આપણને 1 જ અથવા મળશે, જે રેખાઓ આપણે જોઈએ 38 નંબરનો પ્રશ્ન. એટલે આ રીતે આપણે જોઈએ તો ધોરણ 11નું ગણિતની સંપૂર્ણ બ્લુપ્રિન્ટની આપણે માહિતી મેળવી લીધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ધ્યાનથી સમજીને એક નોટમાં લખી દેજો કે કયા કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે એ. આભાર.